જામનગર નજીક નાગેડી પાસે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં બીકોમ સેમેસ્ટર 2 ની પરીક્ષામાં ચોરીનું કૌભાંડ પ્રકાશમાં આવતા ખળભળાટ થયો છે. 3 વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડને બદલે અલગ રૂમમાં પેપર આપતા હોવાનો વિડીયો બહાર આવ્યા પછી આ મુદ્દે તપાસ કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ કોલેજ દોડી આવી હતી. હાલ તો 3 વિદ્યાર્થી વિરુદ્ધ કોપી કેસ થયો હોવાની માહિતી છે, પરંતુ અલગ રૂમમાં બેસી પરીક્ષા આપવી એ સામાન્ય કોપી કેસ કહી શકાય કે કેમ એવો સવાલ ઉદ્ભવે છે. અને આવી વ્યવસ્થા પાછળ કોલેજની કોઈ ભૂમિકા છે કે નહીં એ પણ ચર્ચા અને તપાસનો વિષય બન્યો છે. આજે ભાણવડ નજીક ત્રિવેણી સંગમ પાસે એક છકડો પુલ પરથી નીચે પટકાતા છકડા ચાલક અને છકડામાં સવાર 2 મહિલાના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. અન્ય લોકોને ઈજા થતા જામનગર તથા ખંભાળિયા ખસેડાયા હતા. અમદાવાદનો સગર પરિવાર છકડામાં રૂપામોરા ગામ તરફ જઈ રહ્યો હતો. દરમિયાન છકડા ચાલક હુસેનભાઈ શાહ મહમદે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. નજરે નિહાળનારાઓએ છકડા ચાલકને છાતીમાં દુખાવો ઉપડ્યા પછી કાબુ ગુમાવ્યો હોવાનું જણાવ્યું હતું. ચાલક હુસેનભાઈ ઉપરાંત ગીતાબેન ભરતભાઈ નનેરા અને મુક્તાબેન ધનજીભાઈ નનેરાનું મૃત્યુ નિપજ્યું હતું. જામનગરમાં ટ્રાફિક પોલીસ દ્વારા આજે 4 વ્હીલરોમાંથી બ્લેક ફિલ્મ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઈવમાં કેટલીક લક્ઝરિયસ કારના માલિકો પણ ઝપટે ચડી ગયા હતા અને નિયમભંગ કરનારાઓ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આજે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે જામનગર મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં ખાસ કરીને જામનગરમાં નવા ભરેલા વિસ્તારોમાં સુવિધાઓ પૂરી પાડવાના કાર્યોને પ્રાથમિકતા આપવાના તથા સમસ્યાઓ ઉકેલવાના સૂચનો કરવામાં આવ્યા હતા. જામનગર મહાનગરપાલિકામાં મારા મત વિસ્તારના ઘણા બધા વિસ્તારો આવે છે, એટલે મારા મત વિસ્તારની જ્યારે હું મુલાકાત લેતો ત્યારે એ લોકો પ્રશ્નો રજૂ કરતા હોય અને એ પ્રશ્નોનું સંકલન કરી અને અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આ પ્રશ્નો મોકલા અને નક્કી કર્યું કે એકવાર સામે સામા બેસી અને આપણે આ પ્રશ્નોની ચર્ચા કરીએ અને ઝડપથી આ પ્રશ્નોનો ઉકેલ આવે એના માટે કાર્યવાહી કરી. એના ભાગરૂપે આજે આ અમારા મત વિસ્તારના અને આ સિવાય મંત્રી તરીકે મને જામનગર શહેરના કોઈ પ્રશ્નો મળ્યા હોય તો એ પ્રશ્નોની ચર્ચા વિચારણા થાય અને ઉકેલની દિશામાં કાર્યવાહી થાય એવા હેતુસર આજે આ મિટિંગ મળી. મને આનંદની વાતનો છે કે મહાનગરપાલિકાના મેયર શ્રી ડૉક્ટર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ભાઈ તપનભાઈ, અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ, આ બધાએ આગેવાનો અને કમિશનર્સ આ મિટિંગમાં હાજર રહ્યા. ખૂબ પોઝિટિવલી દરેક પ્રશ્નોની ચર્ચા થઈ અને ઉકેલની દિશા માટે ઝડપથી કાર્યવાહી કરવા માટેની અમને ખાતરી પણ આપી છે. મુખ્ય અમારા વિસ્તારના છેવાડાના જે ગામ પરાવો છે, સોસાયટીઓ છે, ત્યાં પીવાના પાણીના, જાહેર સ્ટ્રીટ લાઇટના અને ગટર વ્યવસ્થાના અને વધારે અમારા રસ્તાના, એટલે કે પ્રાથમિક સુવિધાઓ જે આપણે પૂરી પાડવી જોઈએ એ સુવિધાને લગતા મુખ્ય પ્રશ્નો હતા. ક્યાંય ગાંડા બાવડું ઉગી ગયા હોય તો એને દૂર કરવાના, એટલે આવા જુદા જુદા પ્રશ્નો હતા.